तो मित्रों पीएम किसान योजना એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ એક યોજના છે તે કેન્દ્ર સરકારની છે। કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018 માં આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ હતી। યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6000 ની સહાય આપવામાં આવે છે। દર 4 માસે 2000 નો એક હપ્તો એવી રીતે વાર્ષિક 3 હપ્તા દ્વારા આ સહાયની ચૂકવણી કરવામાં આવે છે। મિત્રો 2000 ના 3 હપ્તા એવી રીતે વાર્ષિક 6000 ની સહાય આપવામાં આવે છે। અત્યાર સુધી સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં 10 હપ્તા જમા કરાવી દેવામાં આવેલ છે, પરંતુ હવે આ યોજનાના નિયમોમાં ફેરફાર કરી દેવામાં આવેલ છે। જો ખેડૂતોએ 11મો હપ્તો જોતો હશે તો જે યોજનાના નવા નિયમ છે તેનું પાલન કરવું પડશે। તો શું છે આ નવા નિયમ અને 11મો હપ્તો ક્યાં ખેડૂતોના ખાતામાં જમા થશે તેની સંપૂર્ણપણે માહિતી આજના વિડીયોમાં મેળવશું। વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા વિડિયો ગમે તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો નવા નિયમમાં પહેલો નિયમ એ છે કે ખેડૂતોએ હવે ફરજિયાત ઈ કેવાયસી કરવાનું રહેશે। મિત્રો જ્યારે પીએમ કિસાનમાં ઈ કેવાયસી ની શરૂઆત કરવામાં આવેલ હતી ત્યારે ખેડૂત પોતે જ પોતાનું ઈ કેવાયસી કરી શકતા હતા। જે પીએમ કિસાનની ઓફિશિયલી વેબસાઇટ છે તેના ઉપર જઈ અને ખેડૂત પોતે જ પોતાનું ઈ કેવાયસી કરી શકતા હતા। જો ખેડૂતોના આધાર કાર્ડમાં પોતાનો મોબાઈલ નંબર લિંક હોય તો ખેડૂત જાતે જ પેલા ઈ કેવાયસી કરી શકતા હતા, પરંતુ હવે જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમાંથી ઈ કેવાયસી નો ઓપ્શન હટાવી દેવામાં આવેલ છે। તો હજી જે ખેડૂત મિત્રો બાકી છે ઈ કેવાયસી કરવામાં, તો તેઓએ હવે ઈ કેવાયસી કેવી રીતે કરવાનું રહેશે? તો મિત્રો તમારા નજીકનું જે સીએસસી સેન્ટર છે ત્યાં તમારે જવાનું રહેશે અને તમારે ઈ કેવાયસી ફરજિયાત કરવાનું રહેશે। જો તમે ઈ કેવાયસી નહીં કરો તો મિત્રો તમને 11મો હપ્તો મળવા પાત્ર થશે નહીં। મિત્રો બીજો નિયમ એ છે કે તમારું જે બેંક ખાતું છે તેમાં તમારું આધાર કાર્ડ ફરજિયાત લિંક હોવું જોઈએ। જો તમારા બેંક ખાતા જોડે આધાર કાર્ડ લિંક નહીં હોય તો પણ મિત્રો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં। તો તમારા બેંક ખાતા જોડે આધાર કાર્ડ લિંક કરેલ ન હોય તો તમારી જે તે બેંકમાં એકાઉન્ટ છે, જે તે બ્રાન્ચમાં એકાઉન્ટ છે ત્યાં જઈ અને તમારે તમારા ખાતા જોડે આધાર કાર્ડ લિંક કરી દેવાનું રહેશે। તો મિત્રો જે પીએમ કિસાન યોજના છે તેમાં 11મો હપ્તો મેળવવા માટે આ બે નવા નિયમ છે તે એડ કરવામાં આવેલ છે। પહેલા તો કે ખેડૂતોએ ફરજિયાત ઈ કેવાયસી કરવાનું રહેશે, અને બીજો નિયમ એ છે કે ખેડૂતોનું જે બેંક એકાઉન્ટ છે તેમાં ખેડૂતનું આધાર કાર્ડ ફરજિયાત લિંક કરેલ હોવું જોઈએ। તો મિત્રો જે ખેડૂત મિત્રોએ ઈ કેવાયસી પૂર્ણ કરેલ હશે અને પોતાના બેંક ખાતા જોડે આધાર કાર્ડ લિંક કરેલ હશે તો તે તમામ ખેડૂતોને 11મો હપ્તો છે તે મળવા પાત્ર થશે। આગળ મિત્રો વાત કરીશું 11મો હપ્તો ક્યારે ખેડૂતોના બેંક ખાતામાં જમા કરશે। તો મિત્રો હજી સુધી ઓફિશિયલ તારીખ છે તે બહાર નથી પાડવામાં આવેલ, પરંતુ આ યોજના અંતર્ગત જે અલગ અલગ 3 હપ્તામાં ચૂકવણી કરવામાં આવે છે તેમાં જે પહેલો હપ્તો છે તે મિત્રો એપ્રિલ થી લઈને જુલાઈની સુધીમાં પહેલો હપ્તો છે તે આવી જતો હોય છે, એટલે ખાસ કરીને એપ્રિલ મહિનામાં જ પહેલો હપ્તો છે તે આવી જતો હોય છે। ત્યાર પછી મિત્રો ઓગસ્ટ થી લઈને નવેમ્બર સુધીમાં બીજા હપ્તાની તારીખ હોય છે, ત્યાર પછી ડિસેમ્બર થી માર્ચ સુધીમાં ત્રીજા હપ્તાની તારીખ હોય છે। તો આવી રીતે અલગ અલગ 3 હપ્તામાં ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6000 ની આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે। તો મિત્રો જે 11મો હપ્તો છે તે એપ્રિલના એન્ડમાં અથવા તો મે ની શરૂઆતમાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે, હજી સુધી ઓફિશિયલ તારીખ છે તે જાહેર કરવામાં આવેલ નથી। તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય અવશ્ય લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયામાં, ત્યાં સુધી જય હિન્દ।